સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 માં હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આનું પેજ પૂરું કર્યું હતું, પેજ નંબર 12 પૂરું કર્યું હતું. આજે હવે આપણે પેજ નંબર 13 પૂરીશું. તો ચાલો બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીએ. બાળકો હવે આપણે હિન્દીની ચોપડીમાં પૂરવાની શરૂઆત કરીએ. તો હિન્દીની ચોપડીમાં આપણે અનેકાનો આ સ્વરનો બીજો અક્ષર આપણે પહોંચ્યા હતા. સૌથી પહેલાં આપણે આના શબ્દો આપણે 2 લાઇન બુકમાં લખ્યા અને આવડા જે નાનો આ ટપકાવાળો આપ્યો છે તે ચોપડીમાં તેને ટપકા જોડીને આપણે આ ઘૂંટ્યો. ત્યારબાદ અહીંયા જે મોટા આ આપેલા છે તે પણ ટપકાવાળા હતા, તે આપણે પૂરા કર્યા. અને જે ખાલી બોક્સ આપેલા હતા તેમાં આપણે આવા સરસ અક્ષરેથી લખ્યું કે અનેકાનો આ. ત્યારબાદ અહીંયા નીચે આપણે કાવાળો કક્કો લખ્યો હતો. જુઓ અહીંયા કાવાળો કક્કો છે તે ટપકાવાળો હતો, તે બધા જ આપણે મૂળાક્ષરો ઘૂંટ્યા. કાથી શ્રા સુધીના બધા જ ટપકાવાળા મૂળાક્ષરો ઘૂંટીને 2 વાર અહીંયા જે લાઈન આપી છે તેમાં 2 વાર આપણે કાવાળો કક્કો લખ્યો અને 1 વાર તમને રફ બુકમાં પણ લખવા માટે કીધો હતો. તો બાળકો તમે જે આ 12મું પેજ આપણે કર્યું હતું તે તમારે બધાને પૂરું કરવાનું હતું. જે બાળકોએ પૂરું ન કર્યું હોય તેઓએ પૂરું કરી લેવું. હવે આપણે બાજુના પેજમાં જોઈએ. તો જુઓ અહીંયા બાજુના પેજમાં કીધું છે પઢો શીખો ઓર લીખો. શું કીધું છે? વાંચો શીખો અને લખો. વાંચવાનું કીધું છે, શીખવાનું કીધું છે અને પછી લખવાનું કીધું છે. તો જુઓ અહીંયા સૌથી પહેલાં આપણે વાંચીએ. ગને કાનો ગા ન ગા ન, આવી રીતે પછી બોલવાનું આખું ગા ન. પછી જુઓ અહીંયા જે ટપકાવાળો આપ્યો છે તેને આપણે આવી રીતે ઘૂંટવાનો છે. ગને કાનો ગા ત્યારબાદ આ ન, આવી રીતે ઘૂંટવાનો અને ઉપર લીટી કરીને જે ઉપર છાપેલો શબ્દ છે તેવો શબ્દ અહીંયા બનાવીશું. જુઓ અહીંયા આપણને આ બધા શબ્દો આપ્યા છે તે ટપકાવાળા શબ્દો ઘૂંટીને પછી જે આ લાઈન આપી છે તેમાં લખવાનો છે. તો તેમાં કેવી રીતે લખવો? તો અહીંયા મેં તમને કક્કો કેવી રીતે લખવો તે શીખવ્યો હતો, તેવી જ રીતે અહીંયા શબ્દ લખવાના છે. આ ઉપરની જે લાઈન છે તેમાં આવી રીતે લખવાનું ગા ન, પછી જે આ વચ્ચેની સાંકડી લીટી છે તે છોડી દેવાની છે. ત્યારબાદ અહીંયા છેલ્લે ત્રીજી લીટી આપી છે તેમાં આવી રીતે લખીશું ગા ન. જો અહીંયા પહેલી લીટી આપી છે તેમાં લખ્યું, ત્યારબાદ અહીંયા છેલ્લી લીટીમાં વચ્ચેની લીટી છોડી દેવાની છે. ત્યારબાદ અહીંયા બીજો શબ્દ છે આ મ, અને કાનો આ મ. તો જુઓ અહીંયા આપણે લખીએ ટપકાવાળો આ આપેલો છે, સૌથી પહેલાં તેને ઘૂંટી લેવાનો છે આ મ, આવી રીતે ઉપર લીટી કરવાની. ત્યારબાદ અહીંયા જે લીટી આપેલી છે તેમાં આપણે લખીએ આવી રીતે અને કાનો આ અને મ. પછી આ જે વચ્ચેની લીટી છે તે છોડી દેવાની છે. ત્યારબાદ આ છેલ્લી લીટી આવે તેમાં ફરી પાછો તેના જેવો જ શબ્દ લખવાનો આ મ. ત્યારબાદ આપણને શબ્દ આપેલો છે તને કાનો તા લને કાનો લા. એટલે શું વંચાય આને? તા લા. શું કહેવાય? તાલા. તાલા એટલે તાળું. તો અહીંયા પહેલાં ટપકાવાળો આપણે ઘૂંટી લઈએ તને કાનો તા, ત્યારબાદ લ અને બાજુમાં લીટી એટલે લને કાનો લા અને ઉપર લીટી તાલા. ત્યારબાદ હવે અહીંયા આપણે લખીએ તા લા. તેના પછી આ સાંકડી લીટી છોડીને પાછો તેના જેવો શબ્દ લખવાનો છે તાલા. ત્યારબાદ અહીંયા કીધું છે કે અને કાનો આ ગ. શું આપ્યું છે? અને કાનો આ ગ. તો અહીંયા ટપકાવાળો છે તે સૌથી પહેલાં આપણે ઘૂંટી લઈએ આવી રીતે અને કાનો આ અને પછી ગ આ ગ. હવે આ જે લીટી આપી છે તેમાં આપણે લખી લઈએ આ
ग आ ग આવી રીતે ત્યારબાદ અહીંયા નીચે શબ્દ આપ્યા છે હજી કને કાનો કામ શું છે કામ જુઓ અહીંયા પણ ટપકાવાળો ક આપેલો છે તો તેને આવી રીતે સરસ રીતે ઘૂંટી લઈએ ત્યારબાદ બાજુમાં લીટી એટલે કને કાનો કા ત્યારબાદ મરચાનો મ એટલે હિન્દીમાં તેને કહેવાય મગર કા મ અને ઉપર લીટી કા મ હવે અહીંયા આપણે તેવો શબ્દ લખીએ કા મ ત્યારબાદ શબ્દ ફરી પાછો લખીએ તેના જેવો જ કા મ ત્યારબાદ શબ્દ આવે છે ગાલ ગને કાનો ગાલ તો અહીંયા આપણે ટપકાવાળો ગ છે તે સૌથી પહેલાં ઘૂંટીને પછી તેની બાજુમાં લ છે તેને ઘૂંટી લઈએ અને આખો શબ્દ બનાવ્યો ગા લ તો હવે તેના જેવો જ અહીંયા નીચે લખીએ ગને કાનો ગા અને લ જુઓ બાળકો વાંચવામાં ભૂલ કરતા નહીં આ છે હિન્દીનો લ ભ ભમરડાનો ભ નથી હિન્દીમાં લ આવી રીતે લખાય છે માટે આને લ વાંચવાનો ભ વાંચવાનો નથી આપણે ગુજરાતીમાં આવી રીતે ભ ભમરડાનો ભ કરીએ છીએ જ્યારે હિન્દીમાં આવી રીતે લ લખાય છે માટે આને વાંચીશું આપણે ગાલ ત્યારબાદ શબ્દ આવે છે તેના જેવો ફરીથી ગા લ અહીંયા આપણે લખ્યું ગા લ ત્યારબાદ શબ્દ છે ચને કાનો ચા દ ર ચા દ ર તો જુઓ અહીંયા ટપકાવાળું છે તે આપણે ઘૂંટી લઈએ અને ઉપર લીટી કરવાની ભૂલવાની નહીં હવે આ શબ્દ છે તે જોઈ જોઈને અહીંયા અને અહીંયા બે વાર લખવાનો છે તો ચને કાનો ચા દ ર આવી રીતે વળી પાછો લખીએ ચને કાનો ચા દ ર ત્યારબાદ લખેલું છે બને કાનો બા જને કાનો જા ર બા જા ર તો હવે તેને આપણે ઘૂંટીએ આવી રીતે હવે આમ ઉપર લીટી હવે આ જે શબ્દ લખ્યો આપણે તેના જેવો જ અહીંયા નીચે બે વાર લખી લઈએ બને કાનો બા જા ર બને કાનો બા જા ર જુઓ અહીંયા આપણે આઠ શબ્દો આપેલા હતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ શબ્દ આપ્યા હતા તે આઠે આઠ શબ્દ ટપકાવાળા ઘૂંટ્યા અને અહીંયા નીચે બે વાર લખ્યા હવે ત્યારબાદ નીચે શું આપ્યું છે તે આપણે જોઈએ તો જુઓ અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે તેમાં શું કરવાનું છે આ સે શરૂ હોને વાલે શબ્દ કો રાઈટ કરો એટલે આથી જે શબ્દ શરૂ થતો હોય તેના બોક્સમાં ખરાની એટલે કે રાઈટની નિશાની કરવાની છે અહીંયા આપણને ઘણા બધા શબ્દો આપેલા છે તેમાં આથી કયો શબ્દ ચાલુ થાય છે તે આપણે જોઈએ તો જુઓ અહીંયા લખેલું છે આવા જ તો જુઓ અહીંયા રાઈટ કરેલું છે તેવી જ રીતે આ શબ્દ વાંચીએ આપણે આ ગ તો આ શબ્દ છે તે આથી ચાલુ થાય છે તો કે હા તે આથી ચાલુ થાય છે માટે તેના બોક્સમાં રાઈટ કરવાનું ત્યારબાદ અહીંયા કીધું છે અનાર શું કીધું છે અનાર તો આ શબ્દ છે તે આથી ચાલુ થાય છે તો કે નહીં આ શબ્દ આથી ચાલુ થતો નથી અથી ચાલુ થાય છે ત્યારબાદ એટલે તેના બોક્સમાં રાઈટની નિશાની આવશે નહીં
त्यार बाद शब्द आप्यो छे मने कानो मा लने कानो ला माला शू छे माला तो आ शब्द छे ते आथी चालू थाय छे तो के नहीं आ शब्द थतो नथी माटे तेना बॉक्स मा राइट करवानो नथी अने रॉंग पण करवानो नथी त्यार बाद अहींया शब्द आपेलो छे अनेकानो आम शू कीधु छे अनेकानो आम तो आ शब्द छे ते आथी चालू थाय छे तो के हाँ आ शब्द छे ते आथी चालू थाय छे माटे तेना बॉक्स मा राइट नी निशानी आवशे जुओ पछी शब्द आप्यो छे तने कानो ताला तो आ शब्द छे ते आथी चालू थाय छे तो के नहीं आ शब्द आथी चालू थातो नथी माटे तेना बॉक्स मा राइट रॉंग कई ज आवशे नहीं पछी जुओ अहींया आपणने तीर नी दिशा आपी छे सूचना वाचीए कि आ को तीर की दिशा में पढ़कर शब्द बनावो आ छे तेने तीर नी दिशा में वाँचवानो सौथी पहला आ लेवानो त्यार बाद तीर नी दिशा में जे लख्यू होय तेने आ साथे जोड़ी देवानो अने जे शब्द बने तेने अहींया बॉक्स में लखवानो छे जुओ फरीथी अहींया गुजराती में सूचना शू छे कि आ ने तीर नी दिशा में वाँची ने शब्द बनावो आ छे तेने तीर नी दिशा में वाँचवानो एक एक अक्षर आ एक एक जे शब्द छे तेने आ साथे जोड़तू जावानो आ ने तेनी साथे जोड़वानो माटे ते नवो शब्द बनशे तेने अहींया बॉक्स में लखीशुं तो जुओ अहींया आपणे एक एक्जाम्पल आपेलुं छे आ म आपणे सौथी पहेला एक एक वारा फरती लाइन में लेशुं आડા આવડા લેવાના નહીં આડા આવડા લેશો તો કોઈ શબ્દ બે વાર લખાઈ જશે ને કોઈ એકાદો શબ્દ એક વાર ભૂલાઈ પણ જાય તો આપણે સૌથી પહેલા લાઇનમાં જ બધા જ અક્ષરો લેતા જઈશું તો જુઓ અહીંયા લખેલું છે આ તેના પછી અહીંયા પહેલા શું આવે છે મ તો આ મ તો અહીંયા લખ્યું ને આ મ ત્યારબાદ અહીંયા લખેલું છે આ અને અહીંયા લખેલું છે ગ તો અહીંયા આપણે શબ્દ બનાવીશું આ ગ શું કીધું છે આ ગ ત્યારબાદ અહીંયા શબ્દ આપ્યો છે આ અને અહીંયા આપ્યું છે જ તો આ જ આ છે તેને આની સાથે જોડી દેવાનું તીરની દિશામાં એટલે આ જ તો અહીંયા બોક્સમાં લખવાનું છે આ અને પછી જ ત્યારબાદ અહીંયા છે આ અને અહીંયા છે કાસ તો આને આની સાથે જોડી દઈએ તો શું થાય આ કાસ તો અહીંયા સૌથી પહેલાં આ લખવાનો ત્યારબાદ આ લખવાનું કાસ એટલે શબ્દ બની ગયો આકાશ ત્યારબાદ અહીંયા જુઓ શબ્દ આપ્યો છે આ અને અહીંયા આપ્યું છે દત એટલે આને આ શબ્દ સાથે જોડી દેવાનું આ દત થઈ ગયું આ દત તો અહીંયા સૌથી પહેલાં આપણે લખીશું આ ત્યારબાદ દ અને ત આ દત તેના પછી છેલ્લો બોક્સ અને છેલ્લો શબ્દ આ સનેકાનો સા આશા શું આવે આશા તો અહીંયા આપણે લખીશું અનેકાનો આ સનેકાનો સા આશા તો જુઓ અહીંયા આપણને બોક્સ આપેલા હતા તે બધા જ બોક્સનામાં તીરની દિશામાં શબ્દ બનાવ્યા તે બધા જ શબ્દ અહીંયા લખી લીધા હવે ત્યારબાદ નીચે આપણને શું કીધું છે તે સૂચના વાંચીએ તો જુઓ અહીંયા આપણને કીધું છે કે ચિત્ર પહોંચાણ કર નીચે ઉસકા નામ લખો ચિત્રને ઓળખવાનું છે કાઉસમાંથી તેનો શબ્દ ગોતવાનો ને પછી તે જ શબ્દ ચિત્રની નીચે લખવાનો છે ચિત્રને ઓળખીને તેનું નામ લખો ચિત્રને ઓળખવાનું કાઉસમાં તેના નામ આપેલા છે તેમાંથી તેનું નામ શોધીને તેવું જ અહીંયા ચિત્રની નીચે લખવાનું છે તો જુઓ અહીંયા પહેલું ચિત્ર છે તે શેનું ચિત્ર છે તમે બધા આ ચિત્રને ઓળખો જ છો તમને બધાને ખબર છે કે આ શું છે તો આ છે ગાય આ શું છે ગાય તો ગાયને હિન્દીમાં પણ ગાય કહેવાય અને ગુજરાતીમાં પણ ગાય જ કહેવાય તો જુઓ અહીંયા બોક્સમાં આપણને કાઉસમાં તમને શબ્દ આપેલા છે તેમાં ક્યાંય ગાય લખેલું છે કે જુઓ અહીંયા બીજો શબ્દ છે તે ગાયનો છે તો તે શબ્દ જોઈ જોઈને અહીંયા નીચે લખવાનો છે આવી રીતે ગા ય શબ્દ લખવા
टाइमे ज आपने शब्द मड़ी जाए एटले ते शब्द नीचे लीटी करी देवानी अने जे शब्द नीचे लीटी करी होय ते ज शब्द अहींया नीचे बॉक्स में लखवानो। त्यारबाद हवे आ त्रण ज आपणे नाम गोतवाना छे। तो जुओ अहींया चित्र आपेलू छे, शेनू चित्र छे तो के माळा छे। शू छे? माळा। माळा ने हिंदी में कहेवाई माला। तो अहींया क्यांय माला छे? माला शब्द आप्यो छे तो के हा अहींया पहेलो शब्द छे ते माला छे। तो आ शब्द नीचे लीटी करी अने जे शब्द नीचे लीटी करी छे ते ज शब्द जोईने अहींया लखवानो। आवी रीते मने कानो मा, लने कानो ला, माला। आवी रीते ત્યારબાદ આ ચિત્ર જુઓ। આ ચિત્ર શેનું છે? તો કે આ ચિત્ર છે ગાજર, શાકભાજીનું ચિત્ર આપ્યું છે ગાજર। તો ગાજરને હિન્દીમાં પણ ગાજર કહેવાય અને ગુજરાતીમાં પણ ગાજર કહેવાય। તો આ ગાજર શબ્દ અહીંયા છેલ્લો શબ્દ છે તે ગાજર છે, તેની નીચે લીટી કરી હવે તે જ શબ્દ અહીંયા જોઈ જોઈને લખવાનો જેથી તમને લખવામાં ભૂલ પડે નહીં। ગાજર। ત્યારબાદ અહીંયા છેલ્લું ચિત્ર આપ્યું છે, છેલ્લું ચિત્ર શેનું છે? તો કે તાળું। તમારા બધાના ઘરે આવું હોય છે ને, તમે ક્યાંક બહાર જાઓ ત્યારે દરવાજાને લટકાડીને જાઓ છો, તાળું મારીને જાઓ છો, તો આને શું કહેવાય? તાળું। તો ગુજરાતીમાં તેને તાળું કહેવાય, તો હિન્દીમાં શું કહેવાય? મેં તમને ટુ લાઇન બુકમાં બધા જ શબ્દો લખાવ્યા હતા અને તમને પાકા કરવાના, મોઢે કરવાના પણ કીધા હતા, જે બાળકોએ ન કર્યા હોય તેઓએ કરી લેવા। જુઓ આ ચિત્ર શેનું છે? તાળું। તેને હિન્દીમાં કહેવાય તાલા। તો આમાં તે શબ્દ છે, જુઓ અહીંયા જે શબ્દ નીચે લીટી નથી કરી તે તાલાનો શબ્દ છે, હવે તેની નીચે લીટી કરી દીધી એટલે તે જ શબ્દ અહીંયા આપણે જોઈ જોઈને લખીશું તાલા। તો અહીંયા જુઓ આપણે શબ્દ લખ્યો તાલા। અહીંયા આપણે પેજ નંબર 13, એકડે તગડે 13 છે તે ચોપડીમાં પૂરું કર્યું। તો તમારે પણ બાળકો આવી જ રીતે ચોપડીમાં જે પેજ તમને પૂરું કરાવ્યું તેવી જ રીતે સારા અક્ષરે તમારે ચોપડીમાં પેજ પૂરું કરવાનું છે અને એકવાર હિન્દી ટુ લાઇન બુકમાંથી આના શબ્દો, જે આના શબ્દો મેં તમને લખાવ્યા છે તે આના શબ્દો બે વાર લખવાના છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।